મોરબીના વછરિયા ગામને તમામ પરિવારના સભ્યો દ્વારા ઉડીને આંખે વળગે તેવો સેવા કેમ્પ યોજ્યો. આદ્યશક્તિ માના ઉપાસનાનું પર્વ એટલે કે નવરાત્રી પર્વ જે ટૂંક સમયમાં શરૂ થશે ત્યારે કચ્છના દેવી તરીકે જાણીતા માં આશાપુરાના સ્થાનક માતાના મઢથી ઓળખાય છે અને હજારો શ્રદ્ધાળુઓ પગપાળા માતાના મઢ જાય છે, જ્યાં માતાના ચરણોમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી છે. આ પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા કચ્છમાં જતા તમામ રોડ ઉપર સેવાના કેમ્પો શરૂ કર્યા છે. ટંકારાથી મોરબી જઈ સામખિયાળી સુધીમાં દર 1.5 કિલોમીટરે એક સેવા કેમ્પ જોવા મળે છે, જેમાં દાદા શ્રીનગરના પાટિયા પાસે ઉડીને આંખે વળગે તેવો સેવા કેમ્પ છે, જ્યાં 70 કિલોમીટર દૂર આવેલા વછરિયા ગામના લોકો દરેક પ્રકારની સેવા પૂરી પાડે છે. આ બાબતે વાત કરીએ તો મોરબીથી 70 કિલોમીટર દૂર આવેલા થાન પાસેના વછરિયા ગામના તમામ પરિવારના સભ્યો ઘરના દૂધાણાના દહીં, દૂધ અને ઘી અને ઘીના બનાવેલા લાડવા અહીંથી પસાર થતા પદયાત્રીઓને હાથ જોડીને ભાવ સાથે આગ્રહ કરીને પ્રસાદ લેવાનું જણાવે છે. વછરિયા ગામમાં મહત્તમ લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. છેલ્લા 15 વર્ષથી આ ગામે એક સંપ કરીને મોરબી માળિયા મિયાણા હાઈવે ઉપર દાદા શ્રીનગરના પાટિયા પાસે માતાજીની સ્થાપના કરીને સેવાનો કેમ્પ શરૂ કરી સેવા આપે છે. તેમની આ પરંપરા જાળવી રાખી છે અને આ વર્ષે પણ સેવાનો કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં દરરોજ 50 માણસો વછરિયાથી આવે છે અને જાય છે, જે દૂધ દહીં ઘીના વાસણો લેતા આવે છે અને કેમ્પમાં જ છાશ અને ચોખા ઘીના લાડુ બનાવે છે, જે પદયાત્રીઓને આગ્રહ કરીને જમાડે છે. આ કેમ્પમાં પીરસવું, રસોઈ બનાવવી, એઠા વાસણો સાફ કરવા જેવી સેવા આપીને ધન્યતા અનુભવે છે. અહીં વછરિયાથી આવેલા 2 મહિલાઓ દંડવત કરીને કેમ્પ સ્થાપન કરેલા માતાજીના મઢી સુધી પહોંચાડ્યા હતા. અહીં સંગીત સતત વાગી રહ્યા છે, જેમાં ગરબા હોવાથી પદયાત્રીઓ રમવા પણ લાગે છે. એકંદરે હાલમાં કચ્છમાં જતા દરેક રોડ ઉપર માનવ મહેરામણ ઉમટ્યો છે. જે માતાના મઢ જાય છે તો ઘણા ભાવિકો સાયકલ પર નીકળ્યા છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી.